ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે. अगले 24 आवर्स के लिए गुजरात रीजन में स्कैटर्ड प्लेसेस में लाइट टू मॉडरेट रेन हो सकता है. इवन सौराष्ट्र कच्छ में भी आइसोलेटेड प्लेसेस में रेन होने का संभावना है. इवन अहमदाबाद, गांधीनगर में भी आज संभावना है लाइट रेन होने का, लाइट टू मॉडरेट रेन भी हो सकता है. कोई अलर्ट वगैरह में अभी वार्निंग कुछ नहीं है, अलर्ट कुछ नहीं है. फिशरमैन के लिए भी वार्निंग नहीं है, हेवी रेनफॉल वार्निंग भी नहीं है. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે, હજી સારા વરસાદની રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી છે. કૃષિ પાકોને પિયત કરવું પડે તો કરી દેજો. હાલ કૃષિ પાક માટે પિયત કરવું જરૂરી બન્યું છે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. લોકલ સિસ્ટમના કારણે ફક્ત ઝાપટા પડી શકે છે. વરસાદની રાહે ન બેસતા પિયત કરી દેજો. હાલ સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ નથી. અલ્નિનોની અસર જોવા મળી રહી છે. વરસાદની સ્થિતિ સારી નહીં. સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની શક્યતા નથી. 24 થી 26 ઓગસ્ટ સુધી હળવા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠા માટે પણ આગાહી કરાઈ છે. તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધી શકે છે. 29મીએ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની શકે છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. આપ જોતા રહો News18 ગુજરાતી. નમસ્કાર. નબીરાએ બેફામ કાર હંકારી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટ્યા તો નબીરાના રોફના કારણે લોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મહેસાણા નજીક કાર ઝાડ સાથે અથડાઈ, ભયાનક અકસ્માતમાં કારનો કચ્છર ઘાણ વળી ગયો. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ચાશવારે બની રહી છે, ત્યારે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા એવા મહેસાણા અમદાવાદ હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો. વડપુરા પાટિયા નજીક સ્પીડમાં જઈ રહેલા એક કાર ચાલકે એકાએક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બની હતી. આ બેકાબુ બનેલી કાર રસ્તા પરના એક ઝાડ સાથે અથડાતા કાર ચાલકનું મોત થયું. નવાઈ પમાડે તેવી બાબત એ પણ છે કે બેકાબુ બનેલી કાર એટલી પૂરપાટ ઝડપે ઝાડ સાથે અથડાઈ કે કારનો કચ્છર ઘાણ નીકળી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ કારનો કુર્ચે કુર્ચો નીકળી ગયો. જેતપુરમાં રખડતી રંજાડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રખડતા ઢોરે હાઈવેને બાંધમાં લીધો. જેતપુરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. જૂનાગઢ મેઇન હાઈવે પર આંખલાઓએ એવો ઉધમ મચાવ્યો કે રોડ પર બંને તરફથી આવતા વાહન ચાલકો થંભી ગયા. બે આંખલા બાખડતા ટ્રાફિક જામ થઈ ગયો. આંખલાઓ બાખડતા વાહનો સાથે પણ અથડાયા. આ સિલસિલો લાંબો સમય ચાલ્યો. આખરે માલધારીઓએ આંખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો તો વાહન ચાલકોએ પણ થાકીને વાહન વ્યવહાર શરૂ કરી દીધો. શહેરમાં આવા દ્રશ્યો તો વારંવાર જોવા મળે છે. રખડતા ઢોરના ત્રાસથી જેતપુરવાસીઓ ત્રહિમામ પોકારી રહ્યા છે, ત્યારે આ રખડતી રંજાડથી ક્યારે મુક્તિ મળશે તે પાલિકા તંત્રની કામગીરી પર નિર્ભર છે. વલસાડના ધરમપુરમાં રખડતા ઢોર માથાનો દુખાવો બન્યા. વારંવાર હુમલાથી લોકોમાં ભારે રોષ. રસ્તો જાણે કે પોતાના માટે જ બનાવ્યો હોય એમ રખડતા ઢોર વચ્ચોવચ અડીંગો જમાવીને બેઠા છે. આવી સ્થિતિમાં વાહન ચાલકો કે રાહદારીઓને નીકળવું હોય તો 100 વાર વિચાર. આ દ્રશ્યો ધરમપુરના રસ્તાના છે. અહીં 24 કલાક રખડતા ઢોરનો ચોકી પહેરો તમને જોવા મળે. હાલમાં જ ધરમપુરના બેલપુડી ગામના મહિલાએ રખડતા ઢોરની અડફેટે આવ્યા. વારંવારની ઘટનાઓથી સ્થાનિકો ધુઆપુઆ થયા છે. અકસ્માત બાદ પણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવામાં સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો લોકોનો આક્ષેપ છે. ધરમપુરમાં ઠેર ઠેર મોટી સંખ્યામાં રખડતા પશુઓની રોડ વચ્ચેની હાજરીને કારણે ધરમપુર નગર ઓછું અને ઢોરવાડો વધારે લાગી રહ્યો છે. માત્ર ધરમપુર જ નહીં, વલસાડ જિલ્લાના તમામ વિસ્તારોમાં
આજ સમસ્યા હોવાની લોકોની બૂમ છે. રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામની તો સમસ્યા સર્જાય છે, પરંતુ અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. ધરમપુરમાં બનેલી ઘટનાના સીસીટીવી પણ ચોંકાવનારા હતા. કેમેરામાં દેખાતા દ્રશ્યો મુજબ રાતના અંધકારમાં કેટલાક પશુઓ રોડ વચ્ચે જડિંગો જમાવીને બેઠા હતા, ત્યારે પૂર ઝડપે રોડ પરથી પસાર થતા બુલેટ સવાર બે યુવકો રસ્તા વચ્ચે બેઠેલા ઢોરને અથડાયા હતા. આથી બંને યુવકો બુલેટ સાથે ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ ગયા. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આવા અકસ્માત રોકવા તંત્ર રખડતા ઢોરનો કોઈ રસ્તો કાઢે. તથ્યને બચાવવા વકીલના ધમ પછાડા, સલમાન ખાન હિટ એન્ડ રન કેસનો આપ્યો હવાલો. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનાર આરોપી તથ્ય પટેલને બચાવવાના વકીલના હવા ત્યાં સામે આવ્યા છે. તથ્યના વકીલે કહ્યું કે પોલીસે એકતરફી તપાસ કરી છે. તથ્યને માર મારતો વિડીયો વાયરલ થયો હતો, હજુ સુધી તથ્યની ફરિયાદ નોંધી નથી. સાથે જ સલમાન ખાન હિટ એન્ડ રન કેસનો હવાલો આપતા કહ્યું કે સલમાન ખાનને જામીન મળ્યા હતા તો તથ્યને કેમ નહીં. તથ્યના વકીલે કહ્યું કે પોલીસ આ કેસની તપાસ એક વિડીયોના આધારે કરી રહી છે. આ વિડીયોનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27 સ્પીડ માટે કોઈ ટેકનિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. બેદરકારી બંને પક્ષે છે. 11 વાગે ટ્રક અને થાર વચ્ચે અકસ્માતમાં કોઈ ગવાયું નહોતું. અકસ્માતની જગ્યાએ બેરિકેડ કેમ ન લગાવાયા? સ્પીડ માટેનો એજન્સી પાસે આ વિડીયો સિવાય બીજો કોઈ પુરાવો જ નથી. તથ્યના વકીલે તો ત્યાં સુધી દલીલ કરી કે પોલીસ કર્મચારીઓ આ ઘટનામાં માર્યા છે તેની પાછળ પોલીસની જ બેદરકારી છે. કેમ ડાયવર્ઝન આપવામાં ન આવ્યું? લોકસભાની ચૂંટણી પહેલા જ ઓબીસી મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસના ઓબીસી સ્વાભિમાન ધરણા યોજાયા તો ભાજપે કહ્યું રાજકીય લાભ લેવા કોંગ્રેસના ધરણા. સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ઓબીસી સ્વાભિમાન ધરણા યોજાયા. આ ધરણામાં વસ્તી આધારિત બજેટ અને જાતિગત વસ્તી ગણતરીની માંગ ઉઠી. કોંગ્રેસના નેજા હેઠળ ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા સ્વાભિમાન ધરણામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા. ગુજરાતની રાજનીતિમાં ઓબીસી ચંદ્રયાનને લઈને સૌથી મહત્વની વાત આજે ન્યૂઝ 18 ગુજરાતથી તેના તમામ દર્શકોને સમજાવવા જઈ રહ્યું છે. જે મહત્વની વાત છે ચંદ્રયાનની, જે આટલી રાહ જોઈ લેન્ડિંગને લઈને, તેની છેલ્લી 70 મિનિટ ખૂબ મહત્વની છે. મારી પાછળની જે મેજિક વોલ છે તેના મદદથી હું આપને સમજાવવા જઈ રહ્યો છું, જેથી જ્યારે ચંદ્રયાન લેન્ડ થતું હશે ત્યારે તમારે કોઈને પૂછવું નહીં પડે કે ભાઈ થઈ શું રહ્યું છે. કારણ કે આ 70 મિનિટ એ તમામ લોકો માટે ધબકારા વધારનારી હશે. આ 70 મિનિટની અંદર આપને ખ્યાલ આવી જશે કે ચંદ્રયાન કેવી રીતે લેન્ડ કરશે, કેવી રીતે તમામ જે પ્રોસેસ છે તે ચંદ્રયાનની લેન્ડિંગની શરૂ થઈ જશે. 23 ઓગસ્ટ એ દિવસ એટલા માટે પણ મહત્વનો રહ્યો કારણ કે આ દિવસે ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ થતાની સાથે દુનિયાના તમામ દેશો ઇસરો પાસે આવી જશે અને કહેશે કે ભાઈ શું મળ્યું ત્યાં આગળ. કારણ કે ચંદ્રનો દક્ષિણી ધ્રુવ એ વિસ્તાર છે કે જ્યાં આગળ આજ સુધી દુનિયાનો એક પણ દેશ નથી પહોંચ્યો. રશિયાએ પણ પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો છે. હવે આ 70 મિનિટ જે મહત્વની છે.